આજનો ઋષિ સંદેશ છે, વ્યક્તિત્વ નિર્માણના શ્રી ગણેશ પોતાનાથી કરો. નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે મંગલદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આવો આજના ઋષિ સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ. તે પહેલાં એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, વ્યક્તિત્વ નિર્માણના શ્રી ગણેશ પોતાનાથી કરો. બાહ્ય જીવન સંબંધી કાર્યો તથા વ્યવસાયમાં જેટલો પરિશ્રમ તથા મનોયોગ ખર્ચ કરવામાં આવે છે તેના 100માં ભાગનો પ્રયત્ન પણ જો આત્મનિરીક્ષણ, આત્મસુધાર, આત્મનિર્માણ તથા આત્મવિકાસ માટે કરવામાં આવે તો પોતાની અંદરથી જ એક એવા દેવમાનવનું નિર્માણ થઈ શકે છે જે આસપાસના વાતાવરણને દૈવી વિભૂતિઓથી ભરપૂર બનાવી દે. દુષ્ટો તથા દુર્જનો જ્યાં રહે છે ત્યાં આતંક અને પીડાનું વાતાવરણ ઊભું કરી દે છે. દીન, દુર્બળ, અનાથ, લાચાર, મૂર્છિત તથા અધમુઆ લોકો જ્યાં રહે છે ત્યાંના વાતાવરણમાં દુર્ગંધ પેદા કરતો સડો અને ગંદકી જ ઉત્પન્ન કરે છે. આનાથી ઉલટું દેવમાનવ પોતાના ઉચ્ચ દ્રષ્ટિકોણ, સુસંસ્કારી વ્યક્તિત્વ તથા આદર્શ કાર્યોથી સ્વર્ગ જેવું વાતાવરણ બનાવી દે છે. ગુણ, કર્મ તથા સ્વભાવની સંપત્તિ એ જ સાચી સંપત્તિ છે. એમની મદદથી જ આંતરિક વિભૂતિઓ તથા ભૌતિક સંપત્તિ પેદા થાય છે, વધે છે અને માણસને ઉન્નતિના સર્વોચ્ચ શિખરે પહોંચાડી દે છે. મોટી મોટી વાતો કરવાથી કે અનેક સાધનો ભેગા કરવાથી પ્રગતિ થતી નથી. સાચા માણસો જ પોતાની શાલીનતા, ચરિત્રનિષ્ઠા, સૂઝ અને વ્યવસ્થા બુદ્ધિની મદદથી મોટા મોટા કાર્યોની જવાબદારી પોતાના માથે લે છે અને તેને સારી રીતે પૂર્ણ પણ કરે છે. બીજા લોકોને આપણી મરજી મુજબ ચલાવવા બહુ મુશ્કેલ છે. કોઈ આપણું કહેલું ના માને તો શું કરી શકાય? શરીરને બંધનોમાં બાંધી શકાય છે પણ કોઈના મનને બંધનમાં બાંધી શકાતું નથી. તેથી વ્યક્તિત્વ નિર્માણનું કાર્ય પોતાનાથી જ શરૂ કરવું જોઈએ. પોતાના શરીર તથા મન પર આપણું જો નિયંત્રણ તો હોય જ છે પોતે અયોગ્ય માર્ગ છોડીને સન્માર્ગે ચાલી શકીએ છીએ. પોતાના દુર્ગુણો ઉપર જો તીક્ષ્ણ નજર રાખવામાં આવે અને કડકાઈથી તેમને દૂર કરવામાં આવે તો તે ટકી શકતા નથી, તેમને ભાગવું જ પડશે. દુર્ગુણો વિજાતીય તત્વો છે. માણસનું અંતઃકરણ તેમનું પોતાનું ઘર નથી, તે તો આત્મા તથા પરમાત્માની દેવભૂમિ છે. દૈવી સત્પ્રવૃત્તિઓનો જ નિવાસ હોઈ શકે. દુષ્પ્રવૃત્તિઓ તો આપણી બેદરકારીનો લાભ લઈને ગેરકાયદેસર રીતે કબજો જમાવી દે છે. જો તેમને ધમકાવીને તગેડી મૂકવામાં આવે તો તેમને પલાયન થવું જ પડશે. પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, એપ્રિલ 1976, પૃષ્ઠ 51-52. મિત્રો, કોરોના વાયરસનું પણ એવું જ છે. આજે કોરોના વાયરસ મહાભયંકર રૂપ લેતો જાય છે. પૂરા વિશ્વમાં 1 લાખ ઉપરાંત દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ કોરોના વાયરસની મહાભયંકર બીમારીને, આ મહામારીને સમજી આપણું અત્યારે હિત એમાં જ છે કે ઘરે બેસી રહી સતત દૈવી શુભકામનાઓ કરતા રહીએ મનુષ્ય જાતિ માટે અને પોતાના પરિવારને બચાવતા રહીએ. કોરોના કોઈ એવી સામાન્ય બીમારી નથી અને 100માની પણ છે એ એમને વગર બોલાવે આવી જવાની નથી. એ બહાર નીકળશું તો જ આપણને પકડશે. માટે આપણે સૌ કાયદા કાનૂનનું પાલન કરી અને ઘરે બેઠા સતત શુભ દૈવી વિચારો દ્વારા મનુષ્ય માત્રનું કલ્યાણ થાય, મનુષ્ય માત્રને સદબુદ્ધિ મળે, સૌ સન્માર્ગે ચાલે, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે, સૌ કોરોનાથી મુક્ત બને એવી દૈવી શુભ ચિંતન ઘરે બેઠા કરી આ કોરોના
ની મહામારીને આપણે મારી શકીએ છીએ, તગેડીને ભગાવી મૂકીએ શકીએ છીએ. એ શક્તિ આપણી અંદર જ છે. જો આ દૈવી કાર્યમાં અત્યારે આપણે સરકારના તેમજ કાયદાના અનુશાસનમાં રહી આપણે જેટલા સંયમિત બની રહીશું, જેટલી શુભ કલ્યાણની દૈવી કલ્યાણની ભાવના કરીશું, એટલા જ આ મહામારીથી બચી શકીશું. એ જ શુભ ભાવનાસર આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે મંગલમય બન્યો રહે તેવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ઋષિ ચિંતન ચેનલ જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર શાખા સરગાસણની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય ભારત.